નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર. મંગળવારના રોજ લેબનોન અને સીરિયામાં આતંકી સંગઠન હિઝબુલ્લાહના અડ્ડાઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 8 લોકોના મોત થયા અને 2700થી વધુ લોકો ઘાયલ થયા હતા. લેબનોન અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં સેંકડો હેન્ડહેલ્ડ અને પેજર્સના એકસાથે વિસ્ફોટ થયા હતા, જેમાં હિઝબુલ્લાહના સભ્યો, ઈરાની રાજદૂત અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. સરહદ પર વધી રહેલા તણાવને જોતા હિઝબુલ્લાએ આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે, જ્યારે ઇઝરાયેલી સેનાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રોન લીડર મોહના સિંહે ઇતિહાસ રચી દીધો છે. મોહના સિંહે સ્વદેશી ફ્લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરનારી ભારતની પહેલી મહિલા ફાઇટર પાયલટ બની ગઈ છે. તે એલસીએ તેજસનું સંચાલન કરનારી 18 ફ્લાઇંગ બુલેટ્સ સ્ક્વોડ્રોનમાં સામેલ થઈ ચૂકી છે. તે લગભગ 8 વર્ષ પહેલાં ફાઇટર સ્ક્વોડ્રોનમાં સામેલ થનારી પહેલી મહિલા ફાઇટર બની હતી. મોહના સિંહે સ્ક્વોડ્રોન લીડર ભાવના કંઠ અને અવની ચતુર્વેદી સાથે ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાયલોટની શરૂઆતી ત્રિપોટીનો ભાગ બની હતી. શરૂઆતના દિવસોમાં 3 પાયલોટોએ વાયુસેનાના લડાકુ બેડામાંથી ઘણા વિમાન ઉડાવ્યા હતા. ભાદરવી સુદ 8 તારીખ 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો અંબાજી મંદિરે જોવા મળી રહ્યો છે. પૂનમને લઈને અનેકો સંઘો અને પદયાત્રીઓએ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય અંબાજી મંદિરમાં શિખર પર ધજા ચડાવી છે. મંત્રી હર્ષ સંઘવીએ બોલ માડી અંબે જય જય અંબેનો જયકારો કરી માતાજીના દર્શન કર્યા હતા. સાથે ડીજીપી વિકાસ સહાય પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે મંગળવારે મોડી સાંજના સમય ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં ફરજ પર હાજર પોલીસકર્મી પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસકર્મી લોહીલુહાણ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. હુમલાખોર નશાની હાલતમાં હતો અને અન્ય પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરી રહ્યો હતો. તે દરમિયાન લલિતભાઈ નામના પોલીસકર્મી તેને કહેવા જતાં તેણે ચપ્પુ વડે હાથના ભાગે હુમલો કરતા પોલીસકર્મી લલિતભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. આથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 2019-2020-2023 બાદ ચોથી વખત 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાવામાં માત્ર 1.14 મીટર દૂર રહી ગયો છે. ડેમમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. પાણીની આવકની સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે ડેમની સપાટી 137.54 મીટર પર પહોંચી હતી. ડેમના 5 દરવાજાઓ ખુલ્લા રાખી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની મુખ્ય કેનાલમાં 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. ડેમ હાલ 96.18% ભરાઈ ગયો છે. ગુજરાતમાં ગામડાઓથી લઈ મેટ્રો શહેર સુધી લોકો રખડતા ઢોરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાટણ પણ તેમાંથી બાકાત નથી. પાટણમાં રસ્તાઓ પર રખડતા ઢોરના અળીંગાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે શહેરીજનો દ્વારા ધારાસભ્યને આ બાબતે જાણ કરતા ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ મંગળવારે મોડી રાત્રે લાકડી સાથે રસ્તા પર ઉતર્યા હતા. સ્થાનિક લોકો અને પાલિકાની ટીમને સાથે રાખી હાશાપુરા હાઈવે પરથી રખડતા ઢોરને પાંજરે પૂર્યા હતા. ધારાસભ્યએ કહ્યું હતું કે જો પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી નિયમિત નહીં કરે તો હું પ્રજાને સાથે રાખી રખડતા ઢોરને પકડીશ.
દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશનની દુકાન દ્વારા અનાજ અપાઈ રહ્યું છે ત્યારે આ સુવિધાને વધુ આધુનિક બનાવવા માટે રાજ્યમાં પ્રથમ વખત અન્નપૂર્તિ એટીએમનો પ્રારંભ કરાવ્યો છે. રેશન કાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈ પણ સમય લાઇનમાં ઊભા રહ્યા વગર અનાજ મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં આ અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ થયો છે. આમ તો રાજ્યભરમાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે. ઘણી વખત અનાજ મેળવવા માટે તારીખોની રાહ જોવી પડે છે તો ક્યારેક ક્યારેક લાંબી લાઇનોમાં પણ ઊભું રહેવું પડે છે. ત્યારે સરકારે રેશન કાર્ડ ધારકોને વધુ સરળ અને અત્યાધુનિક સુવિધા આપવા માટે આ પહેલનો પ્રારંભ કરાવ્યો છે. સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ HJ સોલંકીએ ત્યાં આવીને કંઈ પણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના અંગે પોલીસે પીઆઈ સામે ફરિયાદ નોંધવા ઇન્કાર કર્યો હતો જેથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઇકોર્ટે કોઈ પણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઈને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટ એવી પણ ટકોર કરી હતી કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ. ભવિષ્યમાં પણ તેને કોઈ પણ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતનો દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી. વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણીને ગણેશજીએ ભક્તિભાવસભર માહોલમાં ગઈકાલે વાજતે ગાજતે વિદાય લીધી હતી. વડોદરા શહેરમાં સીજી વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 8 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. આ તમામ તળાવ ખાતે આજે વહેલી સવાર સુધી વિસર્જન વિધિ ચાલુ રહી હતી. છેલ્લું મૂર્તિનું વિસર્જન પૂર્ણ થયું ત્યારે કુલ મૂર્તિઓનો આંકડો 14,617 થયો હતો. આમ અનંત ચતુર્દશીના દિવસે આટલી જંગી સંખ્યામાં મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી જેમાં સૌથી ઊંચી મૂર્તિઓની સાથે સાથે નાના કદની મૂર્તિઓનો પણ સમાવેશ થયો હતો. શ્રીજી વિસર્જન વિઘ્ન વિના પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત રખાયો હતો. વિસર્જન યાત્રાના રૂટ પર અર્ધલશ્કરી દળો સહિત 6,500 જેટલા પોલીસ જવાનો પણ ગોઠવી દેવાયા હતા. ઘણા રસ્તાઓ બંધ કરી દીધા હતા અને ઘણા સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. વિસર્જન યાત્રા દરમિયાન કંટ્રોલ રૂમમાંથી બંદોબસ્ત પર નજર રાખવા 700 બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. સુરતમાં કાપડના વેપારીને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે જણાવીને રૂપિયાની માંગણી કરનાર રિક્ષા ચાલક અને એક વેપારીની ગોડાદરા પોલીસે ધરપકડ કરી છે. વેપારીને માલ આપનાર અન્ય વેપારીએ પોતાના પરિચિત રિક્ષા ચાલક સાથે મળીને આ ખેલ ખેલ્યો હતો. આ બંનેની પોલ ત્યારે ખુલી જ્યારે વેપારી બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યો હતો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે નકલી પોલીસ બનીને 2 આરોપીઓ વેપારી પાસેથી તોડ કરી રહ્યા હતા. આરોપી વેપારી અતુલસિંહ સાથે રિક્ષા ચાલક સુશીલ તિવારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.